જય શ્રી કૃષ્ણ. ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે અભ્યાસ કરીએ છીએ પ્રકરણ નંબર 4, ભાગ અને પૂર્ણ. આ ચેપ્ટરની અંદર ગયા લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ નંબર 3 ના ક્વેશ્ચન નંબર 2 અને 3 ની માહિતી મેળવી હતી, જેમાં ક્વેશ્ચન નંબર 2 ની અંદર આપણે શું જોયું હતું તો કે રૂપિયા અને પૈસાના આધારે આપણે તેના ભાગ જોયા હતા કે ભાઈ કેટલા 50 પૈસાના સિક્કા બનીને 1 રૂપિયો બને તો 50 પૈસા 1 રૂપિયાનો કેટલામો ભાગ કહેવાય, તેવું બધું આપણે શીખ્યા હતા. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 ની અંદર તો કે વૃદ્ધ સ્ત્રીનું વસિયતનામું, આની આપણે ચર્ચા કરી હતી. ત્યાર પછી આપણે જોઈએ તો આજે આપણે જોવાનું છે એક્સરસાઇઝ નંબર 4. એક્સરસાઇઝ નંબર 4 ની અંદર આપણે કેટલાક વ્યવહારિક દાખલાઓ, અપૂર્ણાંકને લગતા કેટલાક વ્યવહારિક દાખલાઓની ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ આપણે પહેલો દાખલો જોઈએ. પહેલા આપણે રકમને વ્યવસ્થિત સમજીશું. અરુણ નીચે આપેલા સમયપત્રક મુજબ ક્રિયાઓ કરે છે, તો તેના પરથી જણાવો કે તે કઈ ક્રિયા કેટલા સમય માટે એટલે કે કેટલી કલાક કરે છે અને અન્ય પ્રવૃત્તિ માટે પણ તેને કેટલો સમય લાગશે, એટલે કે આ ત્રણ ક્રિયા સિવાય બીજી ક્રિયાઓમાં કેટલી કલાક લાગશે અને આ ત્રણે ત્રણ ની અંદર પણ કેટલી કલાક લાગશે. જેમ કે ઊંઘવા માટે તે દિવસનો ત્રીજો ભાગ વાપરે તો કેટલી કલાક ઊંઘે, આઠમો ભાગ વાપરે તો કેટલી કલાક જે છે તે રમે અને ભણવા માટે તો કે ચોથો ભાગ તો કેટલી કલાક ભણે છે. તો અહીંયા આપણે સ્ટાન્ડર્ડ તરીકે લેવાનું છે 1 દિવસ બરાબર 24 કલાક, કારણ કે જે આ દિવસનો જે છે તો 1 દિવસમાં કેટલી કલાક હોય, 24 કલાક. તો હું અહીંયા સૌથી પહેલા લખીશ 1 દિવસ બરાબર 24 કલાક, બરાબર છે. હવે સૌપ્રથમ આપણે જોઈએ ઊંઘવા માટે. ચાલો ઊંઘવા માટે તે લઈએ છે ત્રીજો ભાગ. ત્રીજો ભાગ એટલે 1/3, કેટલાના 1/3, તો કે 24 કલાકના. 24 કલાકમાંથી ત્રીજો ભાગ લે છે ને, તો અહીંયા આપણે લખશું 24 કલાકના 1/3 બરાબર 24 × 1/3, 8 × 3 = 24, 8 × 1 = 8, 8 કલાક તે ઊંઘવા માટે લે છે, બરાબર છે. 8 કલાક તે ઊંઘવા માટે લે છે. ત્યાર પછી જોઈએ આપણે તો કે હવે આવશે રમવા માટે. ચાલો રમવા માટે 24 કલાકના 8મો ભાગ એટલે 1/8. ચાલો 24 × 1/8, 8 × 3 = 24, 3 × 3 = 3 બરાબર 3 કલાક. રમવા માટે તે લે છે 3 કલાક. હવે ભણવા માટે તો કે ચોથો ભાગ અહીંયા જોઈએ આપણે ભણવા માટે તે લે છે 24 કલાકના 1/4 બરાબર 24 × 1/4, 6 × 24 = 6, 6 કલાક સમય લે છે તે ભણવા માટે. હવે આપણે જોઈએ તો કે 24 કલાકમાંથી કેટલી કલાક આ ત્રણે ત્રણ ક્રિયામાં પસાર થઈ, 8 ને 3, 9 + 10 = 11, 11 ને 6 = 17, ટોટલ 17 કલાક તે આ બધી વસ્તુઓમાં પસાર કરે છે. તો હવે બાકીની પ્રવૃત્તિ માટે, અન્ય પ્રવૃત્તિ માટે તે કેટલો સમય લેશે, તો આપણે જોઈએ અહીંયા અન્ય પ્રવૃત્તિ માટે અન્ય પ્રવૃત્તિઓ માટે વાપરે છે. ફરી એક વખત આપણે જોઈ લઈએ ઊંઘવા માટે તે લે છે 24 કલાકના 1/3, એટલે કે 24 × 1/3, 3 × 8 = 24, 8 કલાક. રમવા માટે લે છે 24 કલાકના 1/8, 24 × 1/8, 8 × 3 = 24, 3 કલાક. અને ભણવા માટે તે લે છે 24 ના 1/4, એટલે કે 24 × 1/4, 4 × 6 = 24, 6 કલાક. હંમેશા આ બેના છેદ ઉડાડવાના, આપણે અહીંયા 8 છે તો જોવાનું 8 ના ઘડિયામાં 24 ક્યાં આવે, 4 ના ઘડિયામાં 24 ક્યાં આવે, 3 ના ઘડિયામાં 24 ક્યાં આવે, બરાબર છે. તો અન્ય આવી રીતે આ ત્રણેય પ્રવૃત્તિમાં તે 17 કલાક ફાળવે છે. 24 કલાકમાંથી 17 કલાક તે ઊંઘવા, રમવા અને ભણવા માટે ફાળવે છે. તો બાકીનું જમવાનું છે,
કે બીજું કઈ પણ છે, ટીવી જોવાનું છે, હોમવર્ક કરવાનું છે, આ બધી વસ્તુ તો કે 7 કલાકની અંદર કરે છે. બરાબર. ત્યાર પછી આપણે બીજો દાખલો જોઈએ. તો કે બીજા દાખલાની અંદર એક શાળાએ વર્ષના દર ત્રીજા મહિને એક સામાયિક બહાર પાડવાનું નક્કી કર્યું. એક વર્ષમાં તેમની પાસે કેટલા સામાયિક હશે અને ક્યાં ક્યાં મહિને સામાયિક છપાશે? તો આપણે જોઈએ કે ભાઈ એક વર્ષના મહિના કેટલા હોય. અહીંયા હું પહેલા લખું, એક વર્ષ બરાબર 12 મહિના. એક વર્ષના કેટલા મહિના હોય? 12 મહિના. હવે દર ત્રીજા મહિને સામાયિક બહાર પાડ. દર ત્રીજા મહિને સામાયિક બહાર પાડે છે. તેથી 12 ના છેદમાં 3, 3 ચોક 12, 4 સામાયિક. વર્ષના અંતે તેની પાસે હશે 4 સામાયિક. હવે આપણને ક્વેશ્ચન થાય કે આ સામાયિક એટલે શું? હવે તમે બધા ગંગોત્રી દર્શન વાંચો છો ને, તો ગંગોત્રી દર્શન જે છે તે આપણે સ્કૂલમાંથી દર 2 મહિને કે 1.5 મહિને આપણને આપવામાં આવે છે, અથવા તો ક્યારેક ક્યારેક 3 મહિને આપવામાં આવે છે. તો આ ગંગોત્રી દર્શન જે છે તે આપણી શાળાનું સામાયિક છે. તેવી જ રીતે દરેક શાળાના અલગ અલગ સામાયિકો હોય છે. આ ઉપરાંત ન્યૂઝપેપરની અંદર પણ સામાયિક આવે છે. આપણે સફારીનું મેગેઝિન તમે લ્યો તો સફારીની અંદર પણ દર મહિને મહિને તે સફારીનો એક અંક બહાર પાડે છે. તો આ બધા સામાયિક કહેવામાં આવે છે કે જેમાં કંઈક વાંચવાનું, કંઈક સારી માહિતી, કંઈક સારી વસ્તુ આપણને જાણવા મળે. તો આપણી શાળાનું સામાયિક જેમ ગંગોત્રી દર્શન છે તેવી રીતે અહીંયા એક શાળાની વાત કરવામાં આવી છે અને તે દર ત્રીજા મહિને આવું સામાયિક બાળકોને આપે છે. તો હવે એમ કે છે કે ક્યાં ક્યાં મહિને સામાયિક છપાશે. ચલો પહેલા મહિનેથી આપણે શરૂ કરીએ. તો ત્રીજા મહિને છપાય, ત્યાર પછી છઠ્ઠા, ત્યાર પછી 9મા અને ત્યાર પછી 12મા મહિને સામાયિક છપાશે. કારણ કે 3-3 મહિનાના અંતર રાખીને સામાયિક છાપવામાં આવે છે. બરાબર છે. ત્યાર પછી જોઈએ, મોટા ભાગના લોકો દિવસના 8 કલાક ઊંઘે છે તો તે દિવસનો કેટલામો ભાગ છે? સૌથી પહેલા આપણે આનું જોઈએ, પછી આપણે આ બે પ્રશ્નોના જવાબ મેળવીશું. ચાલો, એક દિવસ બરાબર 24 કલાક. બરાબર છે. હવે 8 કલાક ઊંઘે છે તો 24 કલાક એટલે એક દિવસ. તો 8 કલાક બરાબર કેટલા? 8 × 1 = 24. 8 × 3 = 24 બરાબર 1/3. 1/3 ભાગ એટલે ત્રીજો ભાગ થયો. તો આપણે મોટા ભાગે દરેક વ્યક્તિ દિવસનો ત્રીજો ભાગ આપણે ઊંઘની અંદર પસાર કરીએ છીએ. કારણ કે સામાન્ય રીતે પુખ્ત વયના માનવીની ઊંઘ 8 કલાકની હોવી જરૂરી છે. 8 કલાકની ઊંઘ કરવી તમારા મગજ માટે ખૂબ જ જરૂરી છે. જો તેનાથી ઓછી ઊંઘ થાય તો આપણને માનસિક તણાવ રહે છે, આપણને બીજા દિવસે ભણવામાં મન નથી લાગતું, આપણને થાક પણ લાગે છે અને સુસ્તી જેવું પણ લાગે છે. આ ઉપરાંત શરીર માટે પણ તે નુકસાનકારક છે. તેથી 8 કલાકની ઊંઘ દરેક મનુષ્ય લે છે અને તેના માટે તે જરૂરી પણ છે. એટલે કે દિવસનો ત્રીજો ભાગ આપણે ઊંઘમાં પસાર કરીએ તો તે વર્ષનો કેટલામો ભાગ ઊંઘે? હવે એક વર્ષ બરાબર કેટલા થાય? તો કે 365 દિવસ. બરાબર છે. 365 દિવસ. તો હવે અહીંયા આપણે 365 દિવસ કર્યા તો એક દિવસનો ત્રીજો ભાગ, તો 365 દિવસના કેટલા થાય? તો અહીંયા આપણે એમ કરીએ કે ભાઈ આપણે જોઈએ 365 × 3 આપણે અહીંયા ભાગાકાર કરીને જોઈ લઈએ. અહીંયા હું ભાગાકાર કરું છું 365 × 3, 3 × 3, 3 × 3 = 0, 6 × 2 = 6, 0 ઉપરથી ઉતારીએ 5, તો કે 3 × 3. તો આ જવાબ આવે નહીં. તો આપણે કેવી રીતે કરી શકીએ? તો કે 365 × 1/3. બરાબર છે. આવી રીતે આપણે આ દાખલો ગણવાનો થાય. તો આપણે વ્યવસ્થિત ફરીથી પહેલા આપણે આખે આખો દાખલો ગણીએ. આપણે અહીંયા
જોયું કે ભાઈ વર્ષનો આપણે કેટલાનો ભાગ ઊંઘવામાં પસાર કરીએ છીએ તે આપણે અહીંયા શોધવાનું છે. 365 ભાગ્યા 3 કર્યું તો આપણે પોઈન્ટની અંદર જવાબ આવતો હતો. હવે ધોરણ 4 ની અંદર તમે શીખી ગયા લીપ વર્ષ. લીપ વર્ષ હોય ત્યારે કેટલા દિવસો હોય? 366. તો અહીંયા આપણે પરફેક્ટ રાઉન્ડ ફિગર ની અંદર જવાબ મેળવવા માટે આપણે અહીંયા 365 ની બદલે કેટલા કરશું? 366. અહીંયા આપણે વર્ષના 366 દિવસને ગણતરીમાં લઈને દાખલો ગણીશું. તો 366 ભાગ્યા આપણે 3 કરીએ. ચાલો 3 એકુ 3 શૂન્ય 6 3 2 6 શૂન્ય 6 3 2 6 બરાબર 0. 122 દિવસ એટલે કે 122 દિવસ કોઈ પણ વ્યક્તિ જે છે તે આખા વર્ષની અંદર 366માંથી 122 દિવસ ઊંઘમાં આપણે પસાર કરીએ છીએ. એટલે એવું નહીં કે 122 દિવસ આપણે સળંગ સૂતા રહીએ, પણ ડેઈલીની 8 કલાક આપણે ગણીને સરવાળો કરીએ કલાકોનો તો 122 દિવસ આપણે ઊંઘમાં પસાર કરીએ. તો હવે એવી જ રીતે 60 વર્ષમાં કેટલો ઊંઘ્યો હોવો જોઈએ? 60 વર્ષની આપણે ગણતરી જોવાની છે. તો ચાલો એક વર્ષની અંદર આપણે કેટલા દિવસ ઊંઘે છે? 122 દિવસ. તો અહીંયા આપણે ગણીએ કે ભાઈ એક વર્ષમાં 122 દિવસ, તો એવી રીતે 60 વર્ષની અંદર કેટલું? 60 × 122 બરાબર છે. તો એક વર્ષની અંદર 122 દિવસ ઊંઘે છે તો 60 વર્ષની અંદર કેટલા દિવસ ઊંઘતા હોય? તો આવી રીતે તમારે આ દાખલાનો જે જવાબ જે છે તે પ્રવૃત્તિ તરીકે જાતે મેળવવાનો છે. બરાબર છે, પ્રવૃત્તિ તરીકે તમારે આ દાખલાનો જવાબ જાતે ગણવાનો છે. ત્યાર પછી તમે હોમવર્ક ની અંદર પણ આ દાખલો ગણો, જેથી કરીને તમે આવી રીતે 60 વર્ષ છે, 100 વર્ષ છે, 50 વર્ષ છે, આવી રીતે તમે કોઈ પણ ગણતરી તેની અંદર કરી શકો છો. તો આપણે એક વખત ચર્ચા કરીએ કે આજના લેક્ચરમાં આપણે શું માહિતી મેળવી. અરુણ નીચે આપેલા સમયપત્રક મુજબ ક્રિયાઓ કરે છે, તો તેના પરથી જણાવો કે તે કઈ ક્રિયા કેટલી કલાક કરે છે. આપણે જોયું ઊંઘવા માટે 8 કલાક, રમવા માટે 3 કલાક, ભણવા માટે 6 કલાક, અન્ય પ્રવૃત્તિ માટે તો કે 7 કલાક વાપરે છે. ત્યાર પછી તો કે સામાયિક, એક શાળા છે દર ત્રીજા મહિને એક સામાયિક બહાર પાડે છે, તો વર્ષમાં તેમની પાસે હશે 4 સામાયિક અને ત્રીજા, છઠ્ઠા, નવમા અને બારમા મહિને તે સામાયિક બહાર પાડશે. ત્યાર પછી તો કે મોટા ભાગના લોકો દિવસના 8 કલાક ઊંઘે, તો કે દિવસનો કેટલામો ભાગ છે? તો કે ત્રીજો ભાગ. વર્ષ માટે જોઈએ તો 122 દિવસ અને 60 વર્ષ માટે તમારે જાતે ગણતરી અહીંયા કરવાની છે. તમે આ રીતે પણ કરી શકો અને અલગ રીતે પણ તમે કરી શકો છો. તો મિત્રો આજના લેક્ચરમાં અહીંયા સુધી જ. ફરી મળીશું નવી માહિતી સાથે આવતા લેક્ચરમાં. થેન્ક યુ.